કેમ છો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ એનો પાઠ નંબર 20 ખોરાક અને મજા. આગળ આપણે જોયું હતું કે કેવી રીતે મનપ્રીત, દિવ્યા એ બધા એના માતા પિતા જ્યાં ગુરુદ્વાર ગયા છે ત્યાં એ લોકો પણ ત્યાં જાય છે અને ત્યાં કેવી રીતે રસોઈ બને છે એ બધું જોઈએ છે. હવે આગળના વિડીયોમાં આપણે જોઈએ. દિવ્યાએ હાથ ધોયા અને તવા પાસેના જૂથમાં જોડાઈ ગઈ. તવો ખૂબ જ ગરમ હતો, રોટલી તવા ઉપરથી ઉતરતી હતી. તેના પર તેને ઘી લગાવવાનું ચાલુ કર્યું. દિવ્યાએ શું કર્યું બાર મિત્રો? તો એને હાથ ધોઈ અને જો તવા ઉપરથી રોટલી ઉતરતી હતી ત્યાં બાજુમાં બેસી ગઈ અને ત્યાં રોટલી ઉપર ઘી લગાવવાનું એને ચાલુ કરી દીધું. સ્વસ્તિક આશ્ચર્યમાં બોલ્યો, આટલી બધી રસોઈ બનાવવા બધી વસ્તુઓ કોણ લાવી છે? એક મહિલાએ જવાબ આપ્યો, અહીં દરેક એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓની વ્યવસ્થા કરે, કોઈ પૈસા આપે ને બીજા કામમાં મદદ કરે. સ્વસ્તિક છે એ આશ્ચર્યમાં પડી જાય છે કે આટલી બધી રસોઈ બનાવવા માટે, હવે રસોઈ બનાવવા માટે બધી વસ્તુઓની, વાસણોની અને પૈસાની તો જરૂર પડે, તો આ બધી જ વસ્તુઓ કઈ રીતે તમે લાવો છો? ત્યારે ત્યાં બેઠેલી એક મહિલા છે એ એમને કહે છે કે અમે અહીંયા એકબીજાના સહયોગથી આ બધી વ્યવસ્થા થઈ જાય છે. અમુક લોકો કંઈક વસ્તુની વ્યવસ્થા કરી આવતા હોય, કોઈ પૈસા આપતા હોય અથવા કોઈ લોકો બીજા કામની અંદર પણ મદદ કરતા હોય છે. મનપ્રીતે કહ્યું, તો સ્વસ્તિક તને કેવું લાગ્યું? મનપ્રીત આ સ્વસ્તિકને પૂછે છે કે સ્વસ્તિક તને કેવું લાગ્યું? સ્વસ્તિકે કહ્યું, હા, દરેક સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. રોટલીઓ, ભાત, હલવો, દાળ અને શાકભાજી આ બધું આટલું જલ્દી બની જાય તે અમે ભાગ્યે જ જોયું છે. સ્વસ્તિક કહે છે કે દરેકના જોડે કામ કરવાની ખૂબ જ મજા પડી અને રોટલી, ભાત, હલવો, દાળ અને શાકભાજી આટલી બધી ઝડપથી બની જાય એ આજે જ અમે જોયું. અરસદાર એટલે કે પ્રાર્થના પછી કઢા પ્રસાદ આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓએ વરંડામાં પાથરણા પાથરી દીધા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. કેટલાક લોકો જમવાનું આપતા હતા અને કેટલાક પાણી આપતા હતા. દરેક સાથે મળીને જમ્યા. પ્રાર્થના પછી આ કઢા પ્રસાદ એટલે કે લોટનો શીરો જે બનાવેલો હતો, હલવો, એ આપવામાં આવ્યો. કેટલાક છોકરાઓ વરંડામાં પાથરણા પાથરવા, જો જગ્યા હતી ત્યાં પાથરણા પાથરવા લાગ્યા અને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. લંગર એટલે આ જે શીખોને જમવા માટે બધા બેસે, આપણે કહીએ કે જમવા ગયા, ભોજન લેવા બેસી ગયા, ત્યાં આ લોકોને ત્યાં લંગર કહેવાય. તે રીતે જમવા માટે ત્યાં લંગર એટલે ત્યાં જમવા માટે લાઈનમાં બેસી ગયા. કેટલાક લોકો જમવાનું આપતા હતા, તો કેટલાક પાણી આપતા હતા અને દરેક સાથે મળીને જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓને જગ્યા સાફ કરી અને વાસણ સાફ કર્યા. જે લોકો પીરસતા હતા તે સૌથી છેલ્લે જમ્યા અને તેઓ એ જગ્યા પણ સાફ કરી અને તે વાસણ પણ સાફ કરી દીધા. સ્વસ્તિક, તે પહેલો ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે? મનપ્રીતે પૂછ્યું. મનપ્રીત સ્વસ્તિકને પૂછે છે કે તે ક્યારે આવી વ્યવસ્થા જોઈ છે. આ વિશે વાત કરો. હવે ગુરુદ્વારમાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહેવામાં આવે છે. તમે ક્યારેક લંગર જમ્યા છો? ક્યાં અને ક્યારે? બાર મિત્રો, ગુરુદ્વારની અંદર સાથે રસોઈ કરવી અને જમવું એને લંગર કહેવાય છે. તો જો તમે લંગરમાં જમ્યા હોય તો લખી શકાય કે હા,
હું લંગરમાં એકવાર જમ્યો છું ગુરુ નાનક જયંતી પર મારા મિત્ર નવ જ્યારે તમારો મિત્ર કોઈ હોય તો એની સાથે ગયા હોય ગુરુદ્વારમાં તો લંગરમાં જમ્યા હોય જો ના જમ્યા હોય તો ના હું લંગરમાં જમ્યો નથી એવી રીતે આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ કેટલાક લોકો ત્યાં રાંધતા હતા અને કેટલા લોકો ત્યાં પીરસતા હતા કેટલા લોકો ત્યાં રાંધતા અને પીરસતા હતા તો લંગરમાં 15 લોકો રાંધતા હતા અને 20-22 લોકો પીરસતા હતા જો તમે લંગરમાં ગયા હોય તો આ પ્રશ્નનો જવાબ તમે ત્યાં લખી શકો કોઈ બીજા પ્રસંગો છે જ્યારે તમે બીજા લોકો સાથે બેસીને જમ્યા હોય ક્યારે કને ક્યાં ત્યાં રસોઈ કોણ બનાવી હતી અને કોણે પીરસ્યું હતું તો ગયા વર્ષે કે તમે ક્યાં પણ કોઈ એવો પ્રસંગ હોય જો બધા એકબીજા સાથે બેસીને જમ્યા હોય દાખલા તરીકે કોઈ લગ્ન હોય તો લગ્નમાં એકબીજાના પ્રસંગમાં ગયા હોય ત્યાં બધા જમે જોડે બેસીને જમ્યા હોય ક્યારે અને ક્યાં જ્યારે તમે ગયા હોય ત્યારે એ તમારે લખવું ક્યારે ગયા હતા અને ક્યાં ગયા હતા ત્યાં રસોઈ કોણે બનાવી હતી અને કોણ પીરસ્યું હતું મોટાભાગે લગ્નની અંદર રસોઈ બનાવવા માટે કોણ હોય છે તો રસોઈયાવાળા હોય રસોઈયા જ હોય છે અને પીરસતું કોણ હતું તો પીરસવા માટે અલગથી બહારથી માણસો બોલાવવામાં આવે છે પછી ઘણા લોકોના ગામમાં મહેમાન આવવા ગામના આમંત્રણ મહિનામાં સારામાં કોઈ મોટો ફંક્શન થયો હોય તો સારામાં બેસીને સાથે જમતા હોય છે તેમજ બીજા પ્રસંગો ગામમાં તોરણ ગયા વર્ષે બંધાયું હોય ત્યારે આખું ગામ ગામના પાદરે સાથે બેસીને જમતા હોય છે તેવા અમુક ગામડાઓના પણ કેટલાય પ્રસંગો હોય છે જો જોડે બધા બેસીને જમતા હોય છે તો બાળ મિત્રો આ એક ફોટો છે જો બધા ગુરુદ્વારના લંગરના અલગ અલગ દ્રશ્યો તમે જોઈ શકો છો તો અહીં આપણો પાઠ અહીંયા પૂરો થાય છે